અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ઠંડીના ચમકારા માટે રહેજો તૈયાર. ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાન ઘટશે, ઠંડી વધશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારમાં બે દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું પણ અનુમાન છે. રાજ્યમાં વડોદરા હાલ સૌથી ઠંડુ શહેર. લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે, તો રાજ્યમાં મોટાભાગના સ્થળે 15 ડિગ્રીની આસપાસ નોંધાયું છે તાપમાન. અમદાવાદમાં 16.1, ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. पिछले 24 घंटों में जो सबसे न्यूनतम तापमान है वो बड़ौदा में 13.6 डिग्री सेल्सियस दर्ज किया गया है. साथ ही अगर हम अहमदाबाद की बात करें तो उसमें 16.1 और गांधीनगर में 15.2 डिग्री सेल्सियस जो है न्यूनतम तापमान दर्ज किया गया है. अगले हफ्ते की बात करें तो अगले 2 से 3 दिनों तक तापमान 9 लाख रेंज में बना रहेगा. कुछ जगहों पर जो है 1-2 डिग्री 1-8 डिग्री जो है टेम्परेचर राइजिंग ट्रेंड में देखने को मिलेगा अगले 48 घंटों के आसपास. उसके बाद जो है थोड़ा नॉर्दर्ली विंड का इफेक्ट रहेगा जिसकी वजह से तापमान में 1-2 डिग्री की कुछ जगहों पर गिरावट देखने को मिलेगी. તો વાવાઝોડા અંગે સૌથી મોટા સમાચાર, ફિંજલ વાવાઝોડા અંગે રેડ એલર્ટ. અત્યંત ભારે પવન સાથે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું. દેશના કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી. તમિલનાડુના 6 જિલ્લામાં શાળા કોલેજો બંધ. એનડીઆરએફ એસડીઆરએફની 17 ટીમો તૈનાત કરાઈ. ભારે સંભાવનાવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા, જેમાં ચેન્નઈ, તિરુવરૂર, માયા, લાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કુડુલોર અને તંજાવુર જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં અત્યંત ભારે પૂર પણ આવી શકે છે. તો તમિલનાડુના 6 જિલ્લામાં શાળા કોલેજ બંધ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધતી દુષ્કર્મની ઘટનાઓના કારણે કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે. અમરેલીના વડિયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ થઈ છે. તો ભાવનગરના વર્તેજ પંથકમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પાડોશમાં રહેતા 21 વર્ષીય યુવકે આકૃત્ય આચર્યાની ફરિયાદ થઈ છે. તો વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ કરી તેની હત્યા નિપજાવવાની ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તો આ તરફ સુરતના બારડોલીમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને 35 વર્ષની સખત સજા ફટકારી છે. ભાવનગરમાં પણ 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. વર્તેજ પંથકમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. પાડોશમાં રહેતા 21 વર્ષીય યુવક પર દુષ્કર્મનો આરોપ. ચોકલેટ અપાવવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ. વર્તેજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી. તો બાળકીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ છે. અન્ય સમાચાર સુરતથી. સુરતમાં જ્વેલર્સ લૂંટ મામલે ભેસ્તાન પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી. આરોપી હાથ જોડી જાહેરમાં માફી માંગી ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આરોપીને ઘટના સ્થળે લઈ જઈને તપાસ કરવામાં આવી. આરોપી હાથ જોડીને જાહેરમાં માફી માંગતો જોવા મળ્યો. ઉત્તર ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. નનામી અરજીના આધારે સીઆઈડીના દરોડા. ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ. બીઝેડ ગ્રુપના સીઈઓ છે ભૂપેન્દ્ર ઝાલા. રોકાણકારો પાસેથી 6,000 કરોડ ઉઘરાવ્યા. ગુજરાત રાજસ્થાનમાં ઓફિસ ખોલી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવ્યાનો પણ આરોપ. તો હિંમતનગર, વિજાપુર, મોડાસામાં દરોડા પાડવામાં આવ્યા. મોડાસા, વડોદરા અને માલપુરમાં દરોડા. 7 PI અને 50 પોલીસ કર્મચારીઓ દરોડામાં સામેલ. તો બીઝેડ ગ્રુપની ઓફિસમાંથી મળી આવ્યા છે દસ્તાવેજો. અરવલ્લી સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમની તપાસ. બીઝેડ ગ્રુપની ફાઇનાન્સ સર્વિસની ઓફિસો પર તપાસ. બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસો પર તપાસ કરવામાં આવી છે. રણાસન, મોડાસા, માલપુર ખાતે સીઆઈડી ક્રાઇમની તપાસ. પોલીસ દ્વારા ઓફિસોમાં દસ્તાવેજોની તપાસ. પોન્ઝી સ્કીમો પર સીઆઈડીના દરોડા. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને મોડાસામાં પણ દરોડા. અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી
ની જે ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને દરોડા પાડવામાં આવ્યા છે બીજેટ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા, જે રોકાણકારોને જે લોભામણી જે લાલચ આપી જે ફાઇનાન્સિયલ સર્વિસ કરવામાં આવતી હતી બીજેટ ફાઇનાન્સિયલ સર્વિસના જે એજન્ટો છે તેમની સાથે પૂછપરછ કરવામાં આવી છે. આપણે આ દ્રશ્યો જોઈ શકો છો કે મોડાસા શહેર ખાતે આવેલી જે એજન્ટની ઓફિસ છે ત્યાં આપણે ઊભા છીએ. સાથે જ આ સિવાય માલપુર તેમજ મેઘરજ સીમલવાડાની જે ઓફિસ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. લગભગ આ જગ્યાએ 4 કલાકથી વધુ તપાસ જે સીઆઈડી ક્રાઇમના જે અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવી હતી. અહીંથી જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવે છે તેમાં જાણવા જોગ 5/24 અન્વયે તપાસ શરૂ કરવામાં આવી હતી. અહીંથી પણ પ્રિન્ટર સહિતનો જે સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લામાં અન્ય ઓફિસોમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી કરવામાં આવી છે, એજન્ટોની પૂછપરછ કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે સીઆઈડી ક્રાઇમની તપાસ હવે કઈ દિશામાં જાય છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી, અરવલ્લી. તો અમદાવાદમાંથી ઝડપાયેલ નકલી આઈએસ અધિકારી મામલે વધુ એક ખુલાસો થયો છે. મહાઠગ મેહુલ શાહે બોપલની શાળાના સંચાલકને ઠગવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે. ઠગબાજ મેહુલ શાહ બોપલની સેન્ટ એન્ડ્સ સ્કૂલનો 125 કરોડમાં ખરીદી લીધી હોવાનો શેખી મારતો હતો. જોકે શાળાનો કોઈ સોદો ન થયો હોવાની અને શાળા હજી પણ તેમની પાસે જ હોવાની સંચાલકે સ્પષ્ટતા કરી છે. શાળા સંચાલક મુજબ ઠગબાજ મેહુલ શાહ જ્યારે પણ સેન્ટ એન્ડ સ્કૂલમાં આવતો હતો ત્યારે લાલ લાઇટવાળી કારમાં આવતો હતો અને અસારવાની શાળા સહિત 3-4 સ્કૂલ ખરીદી લીધી હોવાનો દાવો પણ કરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા મહાઠગ એવા નકલી આઈએએસ અધિકારી મેહુલ શાહ મામલામાં વધુ એક ખુલાસો થયો છે. મેહુલ શાહે શેખી મારી હતી કે તેણે બોપલની જે આ સેન્ટેન્સ સ્કૂલ છે તેણે 125 કરોડ રૂપિયામાં ખરીદી લીધેલી છે અને અમદાવાદની અલગ અલગ સ્કૂલમાં પણ તે પોતે એ માલિક છે તેવી શેખીઓ મારતો હતો. તેણે અહીંયા બોપલની સ્કૂલમાં પણ સંપર્ક કર્યો હતો, તેના ટ્રસ્ટીઓની સાથે મળી અને અલગ અલગ સ્કૂલનો તે માલિક છે તેવી અહીંયા તેણે શેખી મારી હતી. તેણે અસારવાની જે વિશ્વ સ્કૂલ છે તેણે તે 35 કરોડમાં ડીલ કરી હોવાની પણ અહીંયા એણે શેખી મારી હતી. એટલે ક્યાંક ને ક્યાંક જે છે તે અહીંયા જે બોપલની સ્કૂલના સંચાલકોને પણ તેણે ઠગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સાથે જે સેન્ટેન્સ સ્કૂલના સંચાલક જે છે તેઓએ વાતચીત કરીને તેમાં તેઓએ જણાવ્યું કે કોઈ પણ પ્રકારનો સોદો જે છે તે આ મહાઠગ મેહુલ સાથે થયો નથી અને હજુ પણ આ સ્કૂલ જે છે તે મૂળ જે ટ્રસ્ટી છે તેમની પાસે છે અને વાલીઓએ કે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીશું આધારથી અકળાયા. તો વડોદરામાં આધાર કાર્ડ અપડેટ માટે અરજદારોને હાલાકી થઈ રહી છે. આધાર કાર્ડમાં સુધારા અને ઈ કેવાયસી માટે વહેલી સવારથી જ જૂની જિલ્લા કલેક્ટર કચેરીમાં ભારે ભીડ જોવા મળી રહી છે. રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી લિંક કરાવવા માટે અરજદારો ધક્કા ખાવા મજબૂર છે. અરજદારોનો આક્ષેપ છે કે સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવા છતાં વારો નથી આવતો. દિવસમાં માત્ર 100 લોકોને ટોકન આપવામાં આવે છે જ્યારે બાકીના લોકોએ વિલામોએ ઘરે પરત ફરવું પડે છે. સર્વર વારંવાર ઠપ થઈ જતા લોકો છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવા મજબૂર થઈ ગયા છે. તો બીજી તરફ જૂની જિલ્લા કલેક્ટર કચેરી જર્જરિત હોવાથી અહીં બિલ્ડિંગમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં રોજ મોટી સંખ્યામાં અહીં અરજદારો આવે છે અને જીવના જોખમે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ. તેની આગળ મહિનાથી પણ ધક્કા ખાતા હતા તોય થયું જ નહીં. બધા કાર્ડો માગ્યા કરે, આ કાર્ડ લાવો, પેલું કાર્ડ લાવો, એવું કર્યા કરે. હવે કાલે આવ્યા હતા કે તમારે એનો નોમ કમીનો દાખલો લાવો કે નોમ કમીનો દાખલો અડધી ઉંમરે કંઈ કરે હજી આપણે એમ તો એમને કરવું જોઈએ ને અમારું કામ. એમ કોઈ આપતું જ નથી જવાબ, આયુ જોઈશે પેલું જોઈશે એવું કર્યા કરે છે. ટોકન 11 વાગે આપી અને એમાં તો 100 ટોકન મળે આપે છે. એમાં આયા તો ખરા, ના આયા તો કઈ નહીં. આજે આજુબાજુ જિલ્લાના બધા જ ગામડાના બુજુર્ગ એઝેડ જે બીપી ડાયાબિટીસના પેશન્ટ છે તે સવારે 5 વાગ્યાથી કોઈક 4 વાગ્યાથી લાઇનમાં ઊભા છે. 11 વાગે ટોકન નંબર ખુલશે, ત્યાર પછી ફોર્મ ભરવામાં આવશે. 5-6 વાગ્યા સુધી આ ભયજનક બિલ્ડિંગની નીચે ઊભા છે. બરાબર કોઈ હાદસો થઈ જાય, કોઈ મેટર થઈ જાય તો એની જવાબદાર થોડા ઇન્કવાયરી થાય
ને પછી એ વસ્તુ બધું બંધ થઈ જાય. અમે બે ત્રણ દિવસથી ધકોડા ખાઈએ છીએ, સવાર માં કાના 4 વાગ્યાના માં આઈને બેઠા છે અહીંયા આગળ, પણ કઈ વ્યવસ્થા છે ને એના ભાઈ જીવિંગ બિલ્ડિંગ છે, હવે કઈ થાય તો સરકાર શું કરશે? સરકાર કઈ કરશે? અમને કશી વ્યવસ્થા નથી આવી, નહીં શૌચાલયની વ્યવસ્થા સારી કે નહીં પાણીની કે કશી વ્યવસ્થા છે નહીં અહીંયા આગળ. જે કરો તે પોતાની જાતે કરો, અને આપણે આ ધકોડા ખવડાવે તે જુદા આપણાને. મીને જોઉના જોખમને દખે બે કામ કરવાનું એટલે આપણે કરવું, બે જ રહેવું પડે છે, શું કરવાનું આવું કરી છે. એટલે સસ્તાના દુકાનદારો છે એમને પણ હવે એક્સેસ આપી દીધા છે, તો લોકો અહીંયા ના આવે ત્યાં એમના જોડે KYC કરાવે તો પણ ગામે જ થઈ જાય એમ. કે ગામ પંચાયતમાં પણ લોકો જઈ શકે છે એ KYC કરવા માટે, સસ્તા નાની દુકાને પણ જઈ શકે છે. શાળાના જે છોકરાઓ હોય, નાના છોકરાઓ, તો શાળાના આચાર્યનો પણ અમે એક્સેસ આપી દીધા છે PDS+ના, તો ત્યાં પણ બેઠા બેઠા થઈ જશે એમ. જો તમે એક રેશન કાર્ડ ધારક છો તો ઈ KYC કરાવવું તમારા માટે ફરજિયાત છે. વડોદરા શહેરમાં લોકો ઈ KYC કરવા માટે આવી રહ્યા છે, પરંતુ તેઓ પોતાના જીવના જોખમે આ ઈ KYC કરાવતા હોય તેમ લાગી રહ્યું છે. સીધા દ્રશ્યો બતાવીશું. આ જે જૂની કલેક્ટર કચેરી છે ત્યાંના દ્રશ્યો છે, અને આ જે બિલ્ડિંગ છે કે જ્યાં આખો પ્રોસેસ છે તે કરવામાં આવી રહ્યો છે, એ બિલ્ડિંગની બહાર એક બોર્ડ મારવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગ જે છે તે ભયજનક છે અને અહીંયા પ્રવેશ જે છે તે નિષેધ છે. ત્યારે આ બોર્ડની સાથે સાથે અહીંયા બેઠેલા લોકો છે એ તમને બતાવીશું કે એક તરફ આ જોખમી ઇમારતનું બોર્ડ માર્યું છે અને બીજી બાજુ લોકો જે છે અહીંયા KYC કરવા માટે આવ્યા છે. એટલે સ્વાભાવિક વાત છે કે લોકો જે છે તે આ પ્રક્રિયા પોતાના જીવના જોખમે કરાવી રહ્યા છે. બીજી વાત કરીએ તો અહીંયા જ્યારે લોકો આવે છે ત્યારે તેમને યોગ્ય કોઈ પણ પ્રકારનો જવાબ જે છે તે મળતો નથી. વહેલી સવારે 3-4 વાગ્યાથી લોકો અહીંયા આવી જાય છે અને લાંબી લાંબી કતારો જે છે તે આ મુજબ લગાવી દે છે. લગભગ 11 વાગ્યાની આસપાસ ટોકન આપવામાં આવે છે, એમાં પણ જે તમામ લોકો આવ્યા હોય એ તમામ લોકોને ટોકન નથી મળતી. એક મર્યાદિત સંખ્યામાં લોકો જે છે તેમને ટોકન આપવામાં આવતી હોય છે, ત્યારે લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઇમારતની વાત કરીએ તો જર્જરિત ઇમારત તો છે જ, પરંતુ અહીંયા શૌચાલય સહિતની જે પાણીની વ્યવસ્થા હોય એ પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી. એટલે અયોગ્ય વ્યવસ્થા વચ્ચે લોકો જે છે અહીંયા KYC કરવા માટે આવી રહ્યા છે. લોકો જે છે તેઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ લોકો તમે જે જોઈ રહ્યા છો તે વડોદરા ગ્રામ્યના લોકો છે. લોકોનું એવું કહેવું છે કે ગામડાથી શહેર સુધીનો ધક્કો ખવડાવો, એના કરતાં જો આ જ પ્રક્રિયા ગ્રામ પંચાયતમાં કરી દેવામાં આવે તો ગ્રામના લોકોને વધુ સરળતા રહે. ગૃહિણીઓ છે, પોતાનું ઘર છોડીને આવી છે, તો જે યુવાનો છે પોતાની નોકરી છોડીને આવ્યા છે, ત્યારે આ વ્યવસ્થા સુધારવામાં આવે તેવી જે માંગણી છે તે અરજદારો કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, News18 ગુજરાતી, વડોદરા. તો રાજકોટના આધાર કેન્દ્ર બહાર KYC માટે લોકો કતારોમાં લાગ્યા. આધાર કેન્દ્ર બહાર લોકોના હાલ બેહાલ જોવા મળ્યા. લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા નજરે પડ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર 500 જેટલા લોકો લાઇનમાં ઉભા જોવા મળ્યા. ત્યારે News18ને અરજદારોની વ્યથા સાંભળી. અરજદારો વહેલી સવારના 9 વાગ્યાથી લાઇનમાં ઉભા છે. લગભગ 3 કલાકથી પણ વધુ સમય સુધી લોકો લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ વારો ન આવતો હોવાનું અરજદારોએ જણાવ્યું. કેટલાક અરજદારોએ 3 દિવસથી ધક્કા ખાવા છતાં KYC ન થયાનું જણાવ્યું. તો એક તરફ અમદાવાદમાં જે પ્રકારથી RTO ની લાઇન છે, જ્યાં ડિટેન કરેલા જે વાહનો છે તે પરત લેવા માટે આ કતાર લાગી છે, બીજી તરફ આધાર કાર્ડ માટે વડોદરામાં કતાર જોવા મળી રહી છે. લોકો કલાકોથી ઉભા છે. રાજકોટમાં પણ આ જ દ્રશ્યો. આધાર કાર્ડ માટે કલાકોથી લોકો ઉભા છે, છતાં તેમનો વારો નથી આવી રહ્યો. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો News18 ગુજરાતી. ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ આખરે ઝડપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કેસમાં ફરાર થયેલા 5 મોતના સોદાગરો સમાન આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિન પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. આ ચંડાળ ચોકડી મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાઈ હોવાની માહિતી હતી, જેમાં ચિરાગ ખેડાથી, જ્યારે રાહુલ અને મિલિનને ઉદયપુરથી ઝડપાયા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કેસનું સતત મોનિટરિંગ કરતા હતા, ત્યારે હર્ષ સંઘવીના ભરોસા પર ક્રાઇમ બ્રાન્ચ ખરી ઉતરી છે. ખાતી હોસ્પિટલના જે મેડિકલ કેમ્પ યોજાયા હતા તે આરોપી રાહુલ જૈન અને મિલિન પટેલ જ ગોઠવતા PMJAY અંતર્ગત સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરીને મોતના મુખમાં ધકેલનારા આરોપીઓને શોધવા
પોલીસ રાત દિવસ એક કરી રહી હતી, જે આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી ગયા. આ તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હોવાનો ખુલાસો થયો. આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોને મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ કેસમાં હજી પણ 3 આરોપીઓ ભૂગર્ભમાં હોવાથી હજી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ક્યાંથી હોસ્પિટલ કાંડમાં કુલ 9 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 6 આરોપીઓ પકડાઈ ગયા છે. આ કેસમાં સૌ પ્રથમ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ. હવે વધુ 5 આરોપીઓ ઝડપાયા, જ્યારે 3 આરોપીઓ હજી પણ વોન્ટેડ છે, જેમાં મુખ્ય કાર્તિક પટેલ વિદેશમાં છે, જ્યારે 2 આરોપી કોઠારી અને પટોલિયા ભારતમાં જ છે. જોકે આ બંને માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. રાજકોટમાં પાટીદારો બાખડ્યા છે. પટેલોની બે સંસ્થા ખોડલધામ અને સરદારધામ વચ્ચે ઝઘડો સામે આવ્યો છે. એકબીજાના જાની દુશ્મન બની પાટીદારોની બે મોટી સંસ્થા લેવા પાટીદાર આગેવાન અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતી સરધારા પર હુમલાને લઈને મોટો ઝઘડો થઈ ગયો છે. જૂનાગઢ SRPના PI અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ હુમલાની ઘટનાએ સામાજિક રૂપ ધારણ કર્યું અને ખોડલધામ સરદારધામ વચ્ચેનું કોલ્ડ વોર સામે આવ્યું. ભોગ બનનાર જયંતિ સરદારાએ હોસ્પિટલના બિછાનેથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ લેતા વિવાદ વકર્યો. રાજકોટના કણકોટ વિસ્તારમાં ઘટના બની. હોસ્પિટલમાં લવાયા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાનો આરોપ હતો કે PI પાદરિયાએ એક પ્રસંગના ખૂણામાં બોલાવીને ધમકી આપી અને કહ્યું હતું કે સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે અને તે પદ પરથી રાજીનામું આપી દેવા કહ્યું, જે બાદ જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ લગાવાયો. હવે સમગ્ર મામલે ECP BJ ચૌધરી તપાસ કરી રહ્યા છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી. સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા છે. હાલ તો અગ્રણી સંસ્થાની અંદરનો વિવાદ સપાટી પર આવ્યો છે. ખોડલધામ અને સરદારધામ વચ્ચે હવે આ લડાઈ વર્ચસ્વની લડાઈ બની ગઈ હોય તેવું લાગે છે. રફતારના રાક્ષસો બેફામ બની ગયા છે, ત્યારે મોરબીમાં રામચોકમાં રિવર્સમાં મોત આવ્યું હતું. મોરબીના રામચોક વિસ્તારમાં બેકાબુ બનેલી એક કાર અકસ્માત સર્જ્યો હતો. એક કાર ચાલક રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે અચાનક કાર બેકાબુ બની જતા કાર બેરિકેડ અને વાહન સાથે અથડાઈ હતી. વાહનો પર કાર ચડાવી દીધી હતી. ઘટનાને લઈને દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે ટોળું વળતા કાર ચાલક કારને સાઈડમાં મૂકવાનું બહાનું બતાવીને ભાગી છૂટ્યો હતો. આ મામલે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી. સર્પાકાર બાઇક ચલાવતા સ્ટંટબાજના દ્રશ્યો છે. વેલકમ બેક. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થઈ છે. ગદ્દાર વિરુદ્ધ વફાદારના પોસ્ટર ફરતા થયા છે. કોડલધામની યુવા સમિતિ સાથે સંકળાયેલા કન્વીનરો અને યુવાનોએ PI સંજય પાદરિયાના સમર્થનમાં પોસ્ટ મૂકી, જેમાં તેમને સમાજના વફાદાર ગણાવાયા છે. ઉલ્લેખનીય છે કે જયંતિ સરદારાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સંજય પાદરિયાએ તેમને સમાજના ગદ્દાર કહ્યા હતા. અંકિત જોડાયા છે ફોન લાઇન પર વધુ માહિતી આપવા માટે. અંકિત, હવે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ, શું વધુ અપડેટ? ચોક્કસ સર, દુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા ઉપર જે હુમલો થયો હતો ને તે અંગે હવે સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરુદ્ધ વફાદારની વોર શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખોડલધામની યુવા સમિતિ સાથે સંકળાયેલા કન્વીનરો તેમજ યુવાનો દ્વારા PI સંજય પાદરિયાને સમાજના વફાદાર ગણાવવામાં આવતી પોસ્ટ છે તે મૂકવામાં આવી છે. આ પોસ્ટની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સમાજ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ આપનાર સમાજના ઘરેણા સમાન PI શ્રી સંજય પાદરિયા સાહેબ, આઈ સપોર્ટ એન્ડ સ્ટેન્ડ્સ વિથ હિમ સહિતના સ્લોગન છે તે લખવામાં આવ્યા છે. અને હાલ યુવાનો દ્વારા ઇન્સ્ટાગ્રામ હોય, પોતાના વોટ્સઅપ સ્ટેટસ હોય કે પછી ફેસબુક હોય, આ તમામની જગ્યાએ સ્ટેટસ સ્વરૂપે આ જે પોસ્ટ છે તે ખાસ કરીને અપલોડ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જયંતિ સરદારા દ્વારા જે રાજકોટ શહેર તાલુકા પોલીસ મથક ખાતે જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં સંજય પાદરિયાએ મને સમાજનો ગદ્દાર કહ્યું હતું તે સહિતના લખાણ છે તે ખાસ કરીને FIR લખવામાં આવ્યા હતા. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો સોશિયલ મીડિયામાં શરૂ થયું છે પોસ્ટર વોર. અન્ય સમાચાર પાટણથી. પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડીના કેસમાં તપાસ થઈ રહી છે. SOG પોલીસે મહિલા અને બે પુરુષની કરી છે પૂછપરછ. દત્તક બાળકના નામે છેતરપિંડીનો છેડો કચ્છ સુધી પહોંચ્યો. આડેસર સુધી પહોંચ્યા દત્તક બાળકના નામ છેતરપિંડીના તાર બોગસ તબીબે બાળકનો કર્યો હતો સોદો.
1.20 લાખમાં બાળકનો સોદો થયો હતો. ફરિયાદીએ બોગસ તબીબ પાસેથી ખરીદ્યું હતું બાળક, તો દસ્તાવેજી પુરાવા ન મળતા ફરિયાદીએ ખરીદેલું બાળક પરત કર્યું હતું. બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે ફરિયાદીને રૂપિયા પરત ન આપતા નોંધાવી હતી ફરિયાદ. તો સુરતના માંગરોળના કોસંબા નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં પોલીસનો તપાસનો ધમધમાટ. કોસંબા પોલીસે લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. અકસ્માતની ઘટનામાં એક પેસેન્જરનું મોત થયાનું પોલીસે જણાવ્યું. ચાલકે પૂરઝડપે લક્ઝરી બસ ચલાવતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. લક્ઝરી બસ હાઈવેથી નીચે ઉતરી ખાડામાં પડી ગઈ હતી, જેમાં 25 જેટલા પેસેન્જર્સને ઈજા થઈ હતી. આજરોજ સવારના 4:30-5 ના સમયગાળા દરમિયાન રાજસ્થાનના બાલોદરાથી મુંબઈના મહારાષ્ટ્રના નાસિક શિરડી જતી લક્ઝરી બસ AR01T05549 કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંદની હોસ્પિટલ પાસે અકસ્માત નડતા ની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ અને ઘાયલ પેસેન્જરોને નજીકની અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તો અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયામાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. અંકલેશ્વર JDCમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી. થોડા સમય દરમિયાન ઢોરોના વારંવાર ત્રાસથી સ્થાનિકોની ફરિયાદ ઉઠી હતી. આથી પોલીસે પશુ માલિકો સામે પણ પગલાં ભરી ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી છે. વસાહતમાં જે ઢોરોનો ત્રાસ હતો તેને દૂર કરવા માટે પોલીસના સહયોગથી આજે ડ્રાઈવ ચાલુ કરેલ છે, જેમાં નોટિફાઈડ દ્વારા ગાયનું પકડવાનું કામગીરી હાલ ચાલુ છે અને તે બી હજી ચાલુ રહેશે પૂરા દિવસ માટે, જેથી જે ઓછું થઈ શકે એવો નોટિફાઈડનો પ્રયત્ન રહેશે. તો અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. અમરાઈવાડીના રાધે બંગલોસમાં કર્યો હોબાળો. પ્રસંગ ભેટ ઓછી મળતા કર્યું અણછાજતું વર્તન. દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી 51,000ની કરી હતી માંગ. ચેરમેને સમજાવવા જતા કિન્નરોએ હુમલો કર્યો. તો ટોળું બોલાવીને ચેરમેન સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું. પોલીસને બોલાવ્યા બાદ પણ કિન્નરોએ આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ. સોસાયટીના સીસીટીવી કેમેરામાં કિન્નરોની હરકત થઈ છે કેદ. તો ઘટનાને લઈને સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ Zone 5 DCP ઓફિસ પહોંચીને રજૂઆત કરી. કિન્નરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. સ્થાનિકોએ પોલીસ સ્ટેશન બહાર ન્યાયની માંગ સાથે નારેબાજી કરી છે. તો ટોળું બોલાવીને સોસાયટીમાં કિન્નરો દ્વારા હોબાળો. વાત ના માની અને મારી જોડે દલીલ કરવા માંડ્યા. એના પછી એ લોકોએ 40-50 કિન્નરો બીજા બોલાયા અને પછી મને ધમકી આપી કે તમે બહાર આવો, તમને જ બધા પ્રોબ્લેમ છે, તમે સોસાયટીને બહાર આવો, તમને નહીં છોડીએ. મેં એ વખતે પછી પોલીસને બોલાવી, પોલીસની વાન પણ આવી, પોલીસે આખો બનાવ જોયો છે. એ લોકો પછી મને મારવા મારી પાછળ દોડ્યા છે. એ લોકો એમના કપડાં કાઢ્યા, ધમકાયો અને પર્સનલી એવી ધમકી આપી છે કે તું તો ગયો છે, આ વખતે હવે તને નહીં છોડી કે તું સોસાયટીની બહાર પગ મૂક, તને જોઈ જોઈશું નહીં. એટલે અત્યારે આ બધી વસ્તુમાં મને મારા જીવનનો થ્રેટ છે, જોખમ છે. તો અમદાવાદના ગ્રામ્ય પંથકમાં માતાજીની માનતાના નામે રૂપિયા ઉઘરાવતી બે મહિલાઓનો વિડીયો થયો છે વાયરલ. બંને ધંધુકા બરવાડા રોડ પર તગડી ગામ નજીક રાહદારીઓ વાહન ચાલકોને રોકીને રૂપિયા ઉઘરાવતી હતી. જોકે રાહદારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું લાગતા સ્થાનિકોએ બંને મહિલાઓને ઝડપી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો. મહિલાઓ રોડ ઉપર ઉભા રહી લોકો પાસેથી માતાજીની બાંધાના નામે રૂપિયા પડાવતી હતી. જોકે જાગૃત નાગરિકે મહિલાઓની પૂછપરછ કરતા બંને રોડ પરથી નાસી છૂટી હતી.